ચાલો ધોરણ 3ના બાળકો થોડુંક પુનરાવર્તન કરી લેવું છે ને, તો તમને પાછું જે ભૂલાઈ ગયું હોય એ પાછું આવી જાય યાદ. જો મેં તમને પહેલાં સંખ્યા શબ્દમાં લખો, અંકમાં લખો, વચ્ચેની સંખ્યા એ બધું શીખવાડેલું, આપણે ફરી જોઈ લઈએ કે શબ્દોમાં લખો એટલે અંકમાં આવી રીતે હું તમને આપું, તો તમારે એને આવી રીતે 1, 6 અને 9 તો તમારે લખવાનું 179. પછી 1, 8, 3 તો 183. તમને દશક એકમનો પણ જોડે ખ્યાલ આપી દઉં. હું તો દર વખતે તમને સરવાળા સમજાય તો પણ મેં તમને ગોખાઈ દીધું છે. પાછળનો અંક એકમ, એની આગળનો દશક, એની આગળનો 100. દશક એકમ હંમેશા જોડે વાંચવાના અને 100 લખી 179, 190. એવી જ રીતે જો અહીંયા જે સંખ્યા અંકમાં લખો તો 113, 100 એટલે એક જ વખત 100 તો એકડો લખવાનો, 200 તો બગડો લખવાનો, 400 તો 100ના સ્થાનનો ચોગડો લખવાનો, અને 13 તો એકડ તગડ 13. 150, 1 અને 50 તો 150. 120, 100 એટલે 100 તો એકડો કરવાનો 100ના સ્થાનમાં, અને 20 લખવાનું. બરાબર. ચલો હવે સંખ્યાઓનો વિસ્તાર કરો. તો જે 1, 1 ને 7 117, તો પહેલો એકડો છે 100માં જશે. બીજો, તમારે ટૂંકમાં આમ લાઈનસર લખવાનું, 100ના સ્થાનમાં 100, દશકના સ્થાનમાં દશક, એકમના સ્થાનમાં એકમ. 185 તો એકડો એ 100માં કહેવાય, આઠડો દશકમાં, પાંચડો એકમમાં. પછી જે નીચેની વિસ્તાર કરેલી સંખ્યાઓને અંકમાં લખો, તારે ભેગી કરીને લખી દેવાની. 1, 4, 5. 100 હોય પહેલી આવે, દશક હોય બીજી આવે, અને એકમ હોય છેલ્લી આવે. પછી હવે સ્થાન કિંમત લખવાની છે. તો 1, 3 ને 5 હોય તો પહેલી 100ના સ્થાનમાં છે એટલે એક હોય તેની પાછળ બે સંખ્યા છે, 2 મિંડા. 3 દશકના સ્થાનમાં છે તો દશકમાં 1 જ 0 આવે તો 30, અને એકમમાં એકમ ગમે ત્યાં સ્થાન કિંમત એકમની સંખ્યાની પૂછો તો એની એ જ રહેશે. પછી છે મણકા ગોળી ના આધારે સંખ્યા લખો. તો તમને કંઈ ના આવડે ને તો મણકા ગણીને 100ની નીચે જો એક મણકો છે તો એકડો લખવાનો. પછી 4 મણકા છે, 1, 2, 3 ને 4 તો દશકની નીચે ચોકડો લખવાનો. પછી મણકા ગણો, 1, 2, 3, 4, 5, 6 તો એકમની નીચે છગડો લખવાનો. એમ કરી એને સંખ્યા બની જાય 146, એમાં 163, 138, એ રીતે સંખ્યા લખવાય છે. પછી છે નાની સંખ્યા ઉપર ગોળ અને મોટી ઉપર ચોરસ. તો જો 89, 169, 107, 183 ને 148, તમાં સૌથી નાની સંખ્યા કઈ છે? તો 89, તેના પર ગોળ કરો, અને મોટી છે 183, તેના ઉપર ચોરસ કરો. આ રીતે મોટી અને નાની સંખ્યા જો જોડે પૂછાય તે રીતે, અને અલગ પૂછાય તો એ રીતે લખવાની છે. હવે પહેલાંની સંખ્યા, તે 5 પહેલાં 4 આવે, ઊંધા એકડા શીખ્યા છો ને, તો એ રીતે 130 પહેલાં 139, 156 પહેલાં તો 155. પછીની સંખ્યા હોય તો 169 પછી તો કે 170, 103 પછી 104, 149 પછી 150. વચ્ચેની સંખ્યા પણ મેં તમને એકદમ સહેલું યાદ રાખવાનું કીધું હતું કે વચ્ચેની સંખ્યા એટલે ટૂંકમાં એને જે આગળની સંખ્યા હોય એની પછીની સંખ્યા જ કહેવાય. એટલે 158 હોય તો 159, 183 હોય 184. આના પહેલાંની લખવાની ને આના પછીનું લખવાય. બરાબર છે. પછી આમાં પણ એવું છે,
સોની જાડી છે તો એક ચોરસ છે તો 100, પછી દશકમાં આ 10 ની 2 લાઈન છે તો 2 દશક, અને છૂટા જેટલા હોય એટલા. અહીં જુઓ કેટલા ચોરસ છે, તો 1 2 3 તો 300, પછી આ 10 10 ની કેટલી લાઈન છે તો કે 4, તો 4, અને છૂટા બ્લોક્સ કેટલા છે, 1 2 3 4 5 6 7, તો એ 7 લખવાનું. તો એ રીતે તમારે ગણતરી કરવાની છે.